સુરત જિલ્લાના કડોદરા ખાતે અદ્યતન સુવિધા સાથે નવી બનાવવામાં આવેલ કડોદરા નગરપાલિકાના ભવનનું રાજ્યના મંત્રી અને બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમારના વરદ હસ્તે જનતાના જનહિત માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં 2.5 વર્ષ અગાઉ 3 નવી નગરપાલિકાઓ બનવા પામી હતી, જ્યારે બારડોલી વિધાનસભામાં કડોદરા નગરપાલિકા આવેલ છે, જ્યારે કડોદરા નગરપાલિકાનું 6 મહિના પહેલા ખાતમુહૂર્ત થયું હતું અને 6 મહિના બાદ આજે નવી બનેલ કડોદરા નગર સેવા સદનને શ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કડોદરા નગર સેવા સદનનું લોકાર્પણ કરીને જનતાના જનહિત તેમજ લોકોના લાભો માટે નગર સેવા સદનને ખુલ્લું મુકાયું હતું, જ્યારે ઈશ્વરભાઈ પરમારે કડોદરા નગર સેવા સદનના પ્રમુખ શ્રી અંકુર દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. આ નવી નગર સેવા સદનનું નવું બાંધકામ સંપૂર્ણપણે લોકફાળો તેમજ નગરપાલિકાના સહમંડળના ફાળાથી આ નગર સેવા સદન બનાવવામાં આવ્યું છે, જ્યારે આ કડોદરા નગર સેવા સદનમાં લોકોના હિતને ધ્યાનમાં લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. બારડોલી વિધાનસભાની આ એકમાત્ર એવું નગર સેવા સદન બનાવવામાં આવ્યું છે જ્યાં જનતાને દરેક પ્રકારના આધુનિક સુવિધાથી વંચિત ના રહે તે પ્રકારથી કડોદરા નગર સેવા સદનના પ્રમુખ તેમજ નગર સેવા સદનના સહમિત્ર મંડળનો હેતુ રહ્યો છે. આજ રોજ કડોદરા નગરપાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ આદરણીય કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે રાખવામાં આવેલ છે. લગભગ કડોદરા નગરપાલિકાનું નવીન બિલ્ડિંગ તમામ આધુનિક સુવિધાથી સજ્જ છે. લગભગ એમાં 2.5 થી 3 કરોડ રૂપિયા જેટલાનો ખર્ચ થયેલ છે અને જેમાં લગભગ 50% જેટલો લોકફાળો અને 50% જેટલો નગરપાલિકા સ્વમંડળનો ખર્ચ છે. આજે લોકાર્પણ કરવા માટે ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમાર પધારવાના છે. 2.5 વર્ષ અગાઉ ગુજરાતમાં 3 નગરપાલિકાઓ નવી બની હતી, બોપલ, કડોદરા અને સચિન. તે પૈકીની કડોદરા નગરપાલિકા કે જે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં અને બારડોલી લોકસભા મત વિસ્તારમાં આવે છે, આ નગરપાલિકા એક એવી નગરપાલિકા છે કે આજે કડોદરા નગર સેવા સદન આ ઓફિસ બિલ્ડિંગનું જે બાંધકામ થયું છે એ સંપૂર્ણ રકમ લોકફાળો 2.5 વર્ષ અગાઉ ગુજરાત રાજ્યમાં 3 નગરપાલિકાઓ નવી બની હતી, તે પૈકીની સુરત જિલ્લાની આ કડોદરા નગરપાલિકા કે જેનું સેવા સદન બનાવવામાં આવ્યું અને આજે પ્રજાના કામ અર્થે આજે એને ખુલ્લું પણ મૂકવામાં આવ્યું. એની અંદર રાજ્ય સરકારની કોઈપણ ગ્રાન્ટનો ઉપયોગ થયો નથી. આ નગરપાલિકા વડોદરાનું સેવા સદન બન્યું છે, એમાં હજી સીસીટીવી કેમેરા, વાઈફાઈ જેવી અન્ય સુવિધાઓ બાકી છે અને વિકાસના કામોની વાત કરીએ તો 2.5 વર્ષમાં કદાચ ગુજરાતની કોઈ નગરપાલિકાઓએ જે નવી બની હોય તેઓએ કર્યા ન હોય.